માનનીય મુખ્યમંત્રીશ્રી તથા અહીં ઉપસ્થિત તમામ સભ્યોને મારા નમસ્કાર. મારું નામ વિરાજ અપૂર્વભાઈ શેઠ છે અને હું ધોરણ 9 BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરમાં અભ્યાસ કરું છું. શું નામ કહ્યું દોસ્ત? વિરાજ અપૂર્વભાઈ શેઠ. આપને મારો એ સવાલ છે કે તમે જ્યારે મારી જેટલી ઉંમરના હતા ત્યારે તમને એમ હતું મનમાં કે તમે મુખ્યમંત્રી બનશો? દોસ્ત, હું એવા પરિવારમાંથી આવું છું કે ત્યારે મને એવી પણ કલ્પના નહોતી કે મને કોઈવાર કોઈ શહેર જોવા મળશે. અમદાવાદ મને જોવા મળશે એવી એ કલ્પના નહોતી. હું તો એવા તદ્દન સામાન્ય કુટુંબમાંથી આવું છું, એટલે એવા બધા તો કંઈ જીવનમાં ક્યારેય જોયું નથી. અને પહેલા મેં કહ્યું, એક મારી પ્રકૃતિમાં આ પ્રકારનું કદાચ એ ફેકલ્ટી જ નથી, એ સોફ્ટવેર મારે ત્યાં છે જ નહીં. એટલે મેં પહેલી વાર જ્યારે 1966માં સાહેબ તાપીમાં પૂર આવ્યા હતા, નર્મદામાં પૂર આવ્યા હતા, તો વોલેન્ટિયર તરીકે મારા ત્યાં બધા કાર્યકર્તાઓ આવેલા, તો એ વખતે મેં મારા ઘરની બહાર આટલી દૂર પહેલવેલો ગયો તેવું યાદ આવે છે. કે ભરૂચ કોને કહેવાય ને ત્યાં બધા સાફસૂફીને સેવાના કામ માટે અમે લોકો આવેલા. અમારે ત્યાં એક ડૉક્ટર વસંતભાઈ પરીખ હતા, એ આ બધા સામાજિક કામ કરતા એટલે એમની જોડે અમને પણ મોકો મળતો. એટલે આવું બધું તો ક્યારેય વિચાર્યું જ નહોતું ભાઈ. અને હું જે દિવસે મેં સોગંદવિધિ કરીને ત્યાં સુધી નહોતું વિચાર્યું. તો અચાનક આવી પડ્યું અને પછી સ્વભાવ છે કે જે કામ મળે એ સારી રીતે કરવું, એટલે કરું છું.